વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉક્ટર રાજદીપસિંહ ઝાલા અને વલસાડ એલસીબીપીઆઈ જે એન ગોસ્વામીની ટીમને છેલ્લા કેટલાક સમયથી જિલ્લામાં એક મોટી આંતરરાજ્ય વાહનચોર ગેંગ સક્રિય હોવાની બાતમી મળી હતી ત્યારથી જ વલસાડ જિલ્લાની પોલીસ આ આંતરરાજ્ય ગેંગને ઝડપવા તપાસમાં હતી એ દરમિયાન જ એલસીબીની ટીમને મળેલી બાતમીને આધારે એલસીબીપીઆઈ જે એન ગોસ્વામી અને તેમની ટીમે વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પરથી ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી હતી ત્યારબાદ તેમની આગવી ડબે સરબરા કરી પૂછપરછ કરતાં એક મસ્ત મોટું આંતરરાજ્ય વાહન ચોરીનું રેકેટ ઝડપાયું છે આરોપીઓની અત્યાર સુધીની પૂછપરછ કરતાં જે હકીકત બહાર આવી છે તે જાણીને પોતે પોલીસ પણ ચોંકી ગઈ હતી પોલીસે અત્યારે આરોપીઓ પાસેથી દેશભરના વિવિધ રાજ્યોમાંથી ચોરી કરેલા તેર મોટા આઈસર ટેમ્પો અને બે કાર મળી કુલ પંદર વાહનો કબજે કર્યા છે અને રૂપિયા એક પોઈન્ટ ચૌદ કરોડના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે વાહન ચોરીના રેકેટમાં ઝડપાયેલા આરોપીઓમાં મોહમ્મદ સલમાન મોહમ્મદ શકીલ મોહમ્મદ રમઝાન ખાન મોહમ્મદ ઝાબિર અબ્દુલ ગફાર શેખ નામના ત્રણેય આરોપીઓ ભારતના વિવિધ રાજ્યોમાંથી મોટેભાગે ભાગે બ્રાઉન કલરના આયુષર ટેમ્પો અને કાર જેવા મોટા વાહનોની ચોરી કરતા હતા ત્યારબાદ દેશના વિવિધ રાજ્યોમાંથી વાહન ચોરી કર્યા બાદ ટોટલ લોસમાં ગયેલા વાહનોની આરસી બુક મેળવતા હતા ત્યારબાદ આ વાહનોના ચેચિસ અને એન્જિન સાથે છેડછાડ કરી એન કેન પ્રકારે પૂર્વોત્તર રાજ્યો એટલે કે નાગાલેન્ડ મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ જેવા રાજ્યોના આરટીઓમાંથી એનઓસી મેળવી લેતા હતા વાહનોના ચેચિસ અને એન્જિન સાથે છેડછાડ કરી એન કેન પ્રકારે પૂર્વોત્તર રાજ્યો એટલે કે નાગાલેન્ડ મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ જેવા રાજ્યોના આરટીઓમાંથી એનઓસી મેળવી ત્યારબાદ પૂર્વોત્તરના રાજ્યોમાંથી હજારો કિલોમીટર દૂર આવેલા પ્રદેશ દમણના આરટીઓ વિભાગમાં તે ચોરીઓના વાહનોનું રીપાર્સિંગ કરાવી અને તેને વેચી મારતા હતા આ ભેજાબાજ વાહનચોર ગેંગે અત્યાર સુધી અનેક વાહન ચોરીના ગુનાઓને અંજામ આપ્યા છે પોલીસે અત્યારે દેશના વિવિધ રાજ્યોમાંથી ચોરી કરેલા બ્રાઉન કલરના તેર આઇસર ટેમ્પો અને બે કાર મળી ચોરીના કુલ પંદર વાહનો જપ્ત કર્યા છે જેની કુલ કિંમત એક પોઈન્ટ ચૌદ કરોડથી વધુ થાય છે પોલીસે આ આંતરરાજ્ય વાહન ચોર ગેંગના ત્રણ સાગરીતોની ધરપકડ કરી દેશના મહારાષ્ટ્ર દિલ્હી સહિત અન્ય રાજ્યોમાં થયેલા મોટા વાહનોની ચોરીના ગુનાઓના ભેદ ઉકેલવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે ત્યારે વલસાડ જિલ્લા જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા અને પીઆઈ ગૌસ્વામીની ટીમને દેશભરમાં ચાલતા મોટા વાહનોની ચોરીના મસ રેકેટનો પર્દાફાશ કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે અંતર રાજ્ય ટ્રકોની ચોરીઓ કરે છે આ ઉપરાંત એ ટ્રકોના એન્જિન નંબર ચેસીસ નંબરમાં ચેડા કરી અને દમણમાં એનું પાસિંગ કરાવી અને જેન્યુન બાયરને વેચી દેવાની મોડસ ઓપરંડાઈ ધરાવે છે આ બાતમીના આધારે પીઆઈ ગોસ્વામી અને પીએસઆઈ પરનારાઓના ઊંડાણપૂર્વક તલસ્પર્શી અભ્યાસ કર્યો જેના આધારે ત્રણ ઇસમો મહમૂદ રમઝાન ખાન જે મૂળ બિહારના છે હાલ દમણમાં રહે છે મોહમ્મદ જાબીર જે મુલ્લાપાડા દહેલી ભિલાડનો વતની છે અને મોહમ્મદ સલમાન શકીલ જે ભિલાડ મુલ્લાપાડાનો વતની છે આ ત્રણ ઇસમોની અટક કરવામાં આવેલી છે આ ત્રણ ઇસમો પાસેથી તેર જેટલી ટ્રકો રિકવર કરવામાં આવેલી છે આ ઉપરાંત બે વિટારા બ્રિઝા ગાડી પણ રિકવર કરવામાં આવેલી છે આમ કુલ એક કરોડથી વધારેની રકમનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ચાર ગુનાઓ હાલ ડિટેક્ટ થવા પામે છે મહારાષ્ટ્ર થાણેનો ગુનો છે મહારાષ્ટ્ર દેવનારનો ગુનો છે દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના બે ગુનાઓ છે આ ચાર અનડીટેક ટ્રક ચોરીના ગુનાઓ ડિટેક્ટ થવા પામે છે